ધોરણ 12 સ્ટેટ એટલે કે આંકડાશાસ્ત્ર, અને સ્વાધ્યાય 2.2 ચેપ્ટર 2 છે, અને સ્વાધ્યાય 2.2ની અંદર આપણે 4 દાખલા અત્યાર સુધી જોયા છે, એટલે આજે આપણે 5મો દાખલો જોવાનો છે, અને ખૂબ જ સરળ દાખલો છે. 3 રીત છે એમાંથી કઈ છે એ જોઈએ. નીચેની માહિતી પરથી મૂડીરોકાણ કરોડમાં અને નફો લાખમાં આપેલો છે. સહસંબંધાંક એટલે સમજવાનું કે આર શોધવાનું. ચેપ્ટર 2નો દાખલો આવે એટલે આર જ શોધવાનું, હવે સમજી જવાનું સુરેખ સહસંબંધ છે. એટલે સૌ પ્રથમ આ જે આપેલું છે એને બેઠું લખી દેવાનું, પહેલાંને લખી દેવાનું એક્સ, બીજાને લખી દેવાનું વાય. જે આપેલું છે બેઠું ઉટાડી જ દેવાનું, કંઈ કરવાનું નહીં. નમસ્કાર વિદ્યાર્થી, આવી ગઈ છે આપણી એપ્લિકેશન SS એજ્યુકેશન. આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો, હવે થશે એકાઉન્ટ અને સ્ટેટનો ડર દૂર, મળશે સંપૂર્ણ પાયાથી શિક્ષણ, બધા જ પ્રશ્નો, બધા જ સ્વાધ્યાય અને બોર્ડમાં પૂછાયેલા દાખલાનો સમાવેશ એક જ કોર્સમાં, ફક્ત ₹499. તો કોર્સને પરચેસ કરી આ એપ્લિકેશનનો લાભ મેળવો. વધુ માહિતી માટે SS એજ્યુકેશન એપ્લિકેશનને વિઝિટ કરી શકો. 15, 22, 12, 10, 17, 20 અને 14 આપેલું જ છે ને તે ઉતારી દેવાનું. પછી વાય બરાબર જે આપેલું છે 9, 12, 8, 6, 10, 9 અને 10. આપણને ખબર છે આરના દાખલા 3 રીતે થાય, એક એક્સ માઇનસ એક્સ બારની રીતે, એક એક્સ વાયની રીતે અને એક યુવીની રીતે. હવે આમાંથી કઈ રીત છે આપણે સમજવાની, બાકી તો ત્રણેય ત્રણ રીતે તમે કરો તો પણ ચાલે, દાખલાનો જવાબ કેટલા આવે સરખો જ આવે. માઇનસ એકથી એકની વચ્ચે જવાબ આવવો જોઈએ. માઇનસ એક પણ ચાલે, એક પણ ચાલે અને પોઈન્ટ બી ચાલે, પણ 0 પોઈન્ટથી જવાબ આવવો જોઈએ. જોઈએ સૌ પ્રથમ દાખલાની શરૂઆત કરીએ એટલે શું કરવાનું, સરવાળો કરવાનો. આને કહેવાય સિગ્મા એક્સ અને આને કહેવાય સિગ્મા વાય. સિગ્મા એક્સનો સરવાળો કરીએ, 15, 22, 12, 10, 17, 20 આ બધાનો સરવાળો કરીએ, છેલ્લે 14 પણ છે એટલે સરવાળો કેટલો થાય તે જોઈ લે. સરવાળો થાય 110. એ જ રીતના 9, 12, 8, 6, 10, 9 અને 10 છેલ્લે સરવાળો થાય 64. સરવાળો થઈ જાય પછી આપણે એક્સ બાર શોધવાનો સિગ્મા એક્સના છેદમાં એન, અને વાય બાર શોધવાનો સિગ્મા વાયના છેદમાં એન. સિગ્મા એક્સ 110 છે, એન નથી તો શોધી કહેવાનું 1, 2, 3, 4, 5, 6 અને 7. આ જેટલા આંકડા આપેલા છે એ એન કહેવાય, અને બંનેમાં સરખા જ આવે એટલે અહીંયા કેટલા આવે 64 ના છેદમાં 7. તો એક્સ બાર એટલે 110 ભાગ્યા 7 કરવાના. 110 ભાગ્યા 7 કરીએ આપણે એટલે 15.71 આવે, અને વાય બાર બરાબર 64 ભાગ્યા 7 કરવાના, 64 ભાગ્યા 7 કરે 9.14 આવે. હવે નક્કી કરવાનું કે ત્રણમાંથી કઈ રીત. જો પહેલી રીત એટલે પૂર્ણાંક આવે ત્યારે, એટલે પોઈન્ટમાં નહીં આવે તો તો એક્સ માઇનસ એક્સ બાર જ કરવાનું, પણ જો પોઈન્ટમાં આવે જવાબ, જવાબ પોઈન્ટમાં આવ્યો, જો બધા પોઈન્ટ આ રીતના પોઈન્ટમાં જવાબ આવે એટલે કેવું 15.71 આવ્યો, એ જેના 9.14 આવ્યો. તો પોઈન્ટમાં આવે ત્યારે આ બે રીતમાંથી કોઈ બી એક રીત કરી શકાય, એમ તો પહેલી પણ ચાલે પણ આપણે આ બેમાંથી એક જ કરવાની. અને જો આંકડા નાના હોય, આ આંકડા જો નાના હોય ગણી શકાય એવા હોય તો શું કરવાનું, ગુણાકાર કરી દેવાનો એટલે એક્સ વાય. એટલે ડાયરેક્ટ જ વિચાર્યા વગર આપણે આ એક્સ વાયની રીત કરી દેવાની, પણ જો આ મોટા આંકડા હોય 100, 200, 300, 1000 એવા આંકડા હોય તો આપણે યુવી કરીશું બરાબર. એટલે અત્યારે આપણે એક્સ વાય એટલે આ બંનેનો ગુણાકાર કરી દેવાનો. 15 × 9 કરીએ તો 135 થાય, 22 × 12 કરીએ આપણે તો 264 થાય, 12 × 8 કરીએ તો 96 થાય, 10 × 6 એટલે 60 થાય, 17 × 10 કરીએ એટલે 170 થાય, 20 × 9 કરીએ એટલે 180 થાય, 14 × 10 કરીએ એટલે 140 થાય. આનો સરવાળો કરી દેવાનો જે અંશમાં આવવાનો છે સૂત્રમાં. સરવાળો કરીએ 135, 264, 96, 60, 170, 180 ને 140, આ બધાનો સરવાળો થાય 10, 45 એટલે કે 1045. પછી કરવાનું એક્સના વર્ગ અને પછી કરવાનું વાયનો વર્ગ. પહેલા પદનો વર્ગ ને બીજા પદનો વર્ગ એ તો આપણે કરતા જતા ને. ચાલો પહેલા પદનો વર્ગ 15 નો વર્ગ એટલે 225 થાય, 22 નો વર્ગ એટલે 22 × 22 બે વાર કરીએ તો 484 થાય, 12 × 12 બે વાર કરીએ તો 144 થાય, 10 નો વર્ગ એટલે 10 × 10 એટલે 100 થાય,
સત્તર નો વર્ગ એટલે સત્તર ગુણ્યા સત્તર એટલે 289 થાય, 20 નો વર્ગ એટલે 20 ગુણ્યા 20 એટલે 400 થાય, અને 14 નો વર્ગ એટલે 14 ગુણ્યા 14 એટલે 196 થાય. અને એનો સરવાળો કરી દેવાનો એટલે 225, 484, 144, 100, 289, 400 ને 196 સરવાળો કરે એટલે સરવાળો થાય 1838, જે આપણને કામ લાગવાનું છે. બરાબર, ત્યાર પછી વાય નો વર્ગ, વાયનો વર્ગ કેટલો છે તો 81 આ 9 નો વર્ગ, 12 નો વર્ગ 144, 8 નો વર્ગ એટલે 64, 6 નો વર્ગ એટલે 36, તે આખી લાઈનનો વર્ગ કરો 10 નો વર્ગ એટલે 100, 9 નો વર્ગ એટલે 81, 10 નો વર્ગ એટલે 100. આટલો અમુક તો યાદ જ રાખવાના 20 સુધીના વર્ગ. ચલો વર્ગનો સરવાળો કરી દે આ બધાનો, 81, 144, 64, 36, 100, 81 ને 100 એટલે 606 થાય. હવે ત્રણમાંથી કઈ રીત વાપરવાની મેં તમને કહી દીધું, આપણી રીત બહુ ઇઝી છે. તો આપણે સૂત્ર લખી દઈએ, આર બરાબર, પછી બી સૂત્ર લખ્યું એન સિગ્મા એક્સ વાય, આ સૂત્ર આવવાનું અને પછી લખવાનો સિગ્મા એક્સ અને સિગ્મા વાય, આ રીતના બે લખી દેવાનું. છેદમાં, છેદમાં બી બહુ ઇઝી છે, પહેલાં એક્સ પર ઉપર લખવાનું એટલે કહ્યું એન સિગ્મા એક્સનો વર્ગ અને પછી કાઉન્સમાં સિગ્મા એક્સ આખાનો વર્ગ, સેમ બાજુમાં એન સિગ્મા વાયનો વર્ગ અને પછી સિગ્મા વાય આખાનો વર્ગ, અને આ વર્ગ મૂળમાં બંને હોવા જોઈએ. સૂત્રમાં લખ્યું એટલે ઉપર છે જ જોઈ લેવાનું. પહેલાં એન 7 આપણે લખેલા જ છે અહીંયા, કેવી રીતના ખબર પડી, 1 2 3 4 5 6 7 એટલે એન તો 7 લખી દીધા. ચાલો એન એક્સ વાય એટલે કે સિગ્મા એક્સ વાય કેટલા છે રહીરા, 10 45 છે, તો એ 10 45 લખી દે, ગુણાકાર લખો તો પણ ચાલે. અને સિગ્મા એક્સ, સિગ્મા એક્સ અને વાય શોધેલા, સિગ્મા એક્સ 110 અને વાય 64 એટલે અહીંયા 110 અને અહીંયા 64 પટી ગયો દાખલો. હવે કંઈ કરવા નથી, બહુ ઇઝી છે, જોઈ લેજો. એન બરાબર કેટલા છે તો 7, એક્સ સ્ક્વેર સિગ્મા એક્સ સ્ક્વેર, તો આ બે છેલ્લા બે કાઉન્ટ શોધેલા ને જોઈ લો, પહેલાં એક્સનો વર્ગ ને પછી વાયનો વર્ગ, તો 1838 ને 606, તો પહેલામાં તો 1838 લખી દે, અને માઇનસ સિગ્મા એક્સનો વર્ગ, તો સિગ્મા એક્સ એટલે આ મૂકેલું ને, સિગ્મા એક્સ એટલે કેટલા 110, સિગ્મા વાય એટલે 110 નો વર્ગ, અને અહીંયા સુધી વર્ગમૂળ લંબાવી દો. એ જ રીતના બીજા કાઉન્ટમાં એન 606 હશે, તો અહીંયા 7 અને અહીંયા કેટલા છે 606, માઇનસ સિગ્મા વાય એટલે 64 અને એનો વર્ગ કરી દેવાનો, પણ વર્ગમૂળ છેલ્લે ઉતી લઈ જવાનો. ઓકે, ચલો હવે શું કરવાનું, 10 45 × 7, 10 45 × 7 કરીએ 7315 થાય. પછી 110 × 64 કરવાના, 110 × 64 કરે એટલે 70 40 થાય, એટલે કે 7040. હવે છેદમાં 1848, આ 1848 × 7 કરવાના એટલે વર્ગમૂળમાં જ આપણે રાખીએ 12866. પછી 110 નો વર્ગ, 110 નો વર્ગ 11 નો વર્ગ 121 અને પછી 2 0 મૂકી દેવાના એટલે પટી ગયું. એ જ રીતના બીજા વર્ગમૂળમાં, બીજા વર્ગમૂળમાં 606 × 7 કરવાના એટલે 42 42 થઈ, અને 64 નો વર્ગ એટલે 64 × 64 એટલે 40 96 થાય. આટલું થઈ જાય પછી આ ઉપરની સંખ્યામાંથી બાદ કરી નાખવાની. ચલો બાદ કરેલા થાય 43 15, એમાંથી 70 40 એટલે 275 આવે. નીચે બાદ કરી નાખીએ આમાંથી, વર્ગમૂળમાં જ લખવાનું, પણ 12866માંથી 1200 એટલે 766 આવે. એ જ રીતના બીજા વર્ગમૂળમાં 42 42માંથી 40 96 જાય તો 146 આવે. હવે તમે આનું વર્ગમૂળ કાઢો ને પછી ગુણાકાર કરો તો પણ ચાલે, અને પહેલાં ગુણાકાર કરો ને પછી વર્ગમૂળ કાઢે તો પણ ચાલે. આપણે લખીએ, જો 275 છે એ તો લખી દેવાના, પછી આ બંનેનો ગુણાકાર કરી દઈએ. આપણે આ બંનેનો ગુણાકાર કરે એટલે 111836 આવે, 111836. હવે શું કરવાનું, તો સાઈડ પર આપણે લખી દઈએ અહીંયા 275 છે, પછી એનું વર્ગમૂળ કાઢી દેવાનું, 111836 એનું વર્ગમૂળ 334 થાય. તો પાછળના જેટલા બી પોઈન્ટ હોય એ બધા લખી દેવાના, 41 89, અથવા તમે આ 41 જગ્યાએ 42 લખો તો ચાલે, પાછળ 89 છે એટલે. હવે શું કરવાનું, ભાગાકાર કરી દઈએ. ભાગાકાર કરે એટલે 0.8223 આવે,
પણ આપણે આ ચાર આંકડા નથી લખવાના, આપણે બે જ આંકડા લખવાના, એટલે 0.82 આપણો જવાબ આવે, અને આગળ એને કહેવાય આર, એટલે આર બરાબર 0.82. જો અહીંયા 5 ઉપર નાખો હોય તો 83 થઈ જાય, એટલે આપણો જવાબ શું આવે, 0.82. અને મેં તમને આગળ પણ કીધું માઇનસ 1 થી 1 વચ્ચે આવવું જોઈએ, અને આ માઇનસ 1 થી 1 વચ્ચે જ કહેવાય. એટલે આ દાખલા નંબર 5 હતો અને ખૂબ જ અગત્યનો દાખલો છે, એકદમ સમજાય એવો દાખલો છે, અને 5 માર્ક્સમાં જ આ દાખલો પૂછાશે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે જે આગળના દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.